હેલો એવરીવન, કેમ છો બધા? સો વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે મારો અવાજ થોડો બગડી ગયો છે, બીકોઝ ઘણા ટાઈમથી હું બીમાર હતી અને મને ખાંસી પણ ઘણા ટાઈમથી છે, એટલે મારો અવાજ બેસી ગયો છે. બટ આજે તમને હું એ કહેવાની છું કે સી, આ મારું પાર્સલ આવેલું છે સાડીનું. હું શું કરું છું, તમને બધાને જ ખબર છે કે હું ઇન્સ્ટાગ્રામ પર તો છું જ, ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા ઉપર ઘણા સારા એડવર્ટાઇઝિંગ પ્રમોશન ને બધું કરું છું, રાઈટ? બટ સાથે સાથે મારું સાડી મોડલિંગનું પણ કામ ચાલુ છે. સો હું સાડી મોડેલ પણ છું. સુરતની ઓલમોસ્ટ સાડીઝ બધી મારી સાથે મોડલિંગ માટે આવતી હોય છે. સો અત્યારે આ એક સાડીનું પાર્સલ આવેલું છે જેની અંદર અરાઉન્ડ 25 to 30 સાડીઝ છે, જેનું અમે લોકો શૂટ કરીશું. જેના ફોટોઝ 3 to 4 ફોટોઝ પોઝ આપણે આપવાના હોય અને કેટલો વાઇઝ મારે વિડીયોઝ આપવાને હોય. સો એના પણ વિડીયો આપણે જોઈશું કે અમે લોકો કેવી રીતે શૂટ કરીએ છીએ, ક્યાં શૂટ કરીએ છીએ, કઈ જગ્યાએ શૂટ કરીએ છીએ, કોણ કોણ ટીમ મેમ્બર્સ છે મારી સાથે શૂટમાં. પણ એના પહેલાં આપણે જોઈએ પ્રોડક્ટ કેવી છે. ચાલો મારી સાથે. સો ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો આ બધી જ સાડીઓ મારે શૂટ કરવાની છે. પર સાડી હું એમને 4 to 5 ફોટોઝ અને એક વિડીયોઝ આપી દઉં છું. અને જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ બધી સાડી હું કેવી રીતે પ્રેપ કરીશ અને કેવી રીતે શૂટ કરીશ. સ્ટે ટ્યુન. સો ગુડ મોર્નિંગ એવરીવન. વાગી ગયા છે સવારના 7:15 અને મારા સનને જવાનું છે સ્કૂલે. રીધુ ચલ સ્કૂલ જવાનું, ઉભો થઈ જા. સલાહ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભે. સો અહીં થઈ રહ્યો છે રિધાનનો લંચ અને એના પછી અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ શૂટ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે મેં દર્શન પટેલને ઉઠાડ્યા છે ઊંઘમાંથી. YouTube વિડિયો તો લેવાનો બને ને, કામ ગમે તે કરે. ના, તારે જવું પડશે. સો અમારા સ્ટુડિયો અહીંયા બની રહ્યો છે મારા ઘરમાં. પાછળની સાઈડ અમારા ઘરમાં ચોક છે, ત્યાં જ અમે લોકો સેટઅપ કરીને અહીંયા જ અમે લોકો શૂટ કરીએ છીએ. સો અહીંયા અમારું સેટઅપ રેડી થઈ રહ્યું છે. સીધું ઊંધું જોઈ લેજો. બકા ક્યાં જઈશ? પકડી કેટલું ઉપર રહીશ? મૂકીશ તો ખરા ખાટલો, પછી તો આવીશ ને બાર. કરવું પડે ભાઈ, આળસ્ય ના કરવાના હોય. મારા ઘરનો જ આ બેડરૂમ છે અને એને મેં ચેન્જિંગ રૂમ બનાવી દીધું છે. બધી સાડીઓ આમાં જે છે એ બધી સાડીઓ થયેલી છે. આ બધી સાડીઓ મારે કરવાની બાકી છે અને મારા ઓર્નામેન્ટ્સ અને મારું જે ડેઇલી રૂટીનનું હોય એ બધું આ બેગની અંદર ભરું છું. સો
અહીંયા અમે લોકો ચેન્જ કરીએ છીએ અને પછી આ જે બાર મારે જે ચોક છે ત્યાં અમે લોકો શૂટ કરીએ છીએ. સ્ટે ટ્યુન. સો ગાઈસ, થોડી સાડી નો શૂટ પતી ગયો છે અને હવે થયો છે લંચ નો ટાઈમ. બીકોઝ મારા સનને અમારે ખવડાવીને સુવડાવવાનો છે, એનો સ્કેડ્યુલ પણ સાચવવાનો હોય, તો વચ્ચે અમે લોકો કરી રહ્યા છે લંચની તૈયારી. એમાં થઈ રહ્યા છે પરોઠા અને રસમથી મંગાવી દીધી છે, લાઈક સબ્જી રસમથી મંગાવી દીધી. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ત્રણ પ્લેટ્સ પાડી દેવાની, જેથી તમારો પોસ અને સાડી ટ્રેપિંગ જે છે એ કમ્પ્લીટ આવે. સો આઈ એમ રેડી ટુ પોઝ એન્ડ કેમેરામેન ઇઝ રેડી ટુ ક્લિક. સાડીઓનો શૂટ તો પતી ગયું, બટ આ જે ચણિયા ચોળી છે એ મને રિસીવ થઈ છે શિલ્પા સિલ્ક પેલેસ નડિયાદથી. તમે જોઈ શકો છો એનો ભેદ બહુ જ મસ્ત છે, સુપર્બ છે. અને આનું પણ મને શૂટ કરવાનું છે અને શૂટ કરીને મારે આ ચણિયા ચોળી એમને પાછી આપવાની છે. સો ગાઈઝ જોઈએ. ઘરની નજીક એક પાર્ટી પ્લોટ છે, ત્યાં અમે લોકો આવ્યા છે શૂટ કરવા માટે. અહીંયાનું લોકેશન ને બધું બહુ સારું છે. એરિયા ખરા તડકામાં પણ અમારે શૂટ કરવું પડે છે. ઉપર ગરમી છે, નીચે અમે લોકો શૂટ કરે છે. તમને લોકોને એવું લાગતું હશે કે આટલું શૂટ જ કરવાનું, પણ આના પાછળ ઘણું બધું કામ હોય છે. Don't give up my problems. I love every road and I એમ કહું છું કે જોઈ શકો છો તમે કે ઉપર સન છે અને નીચે હું શૂટ કરવા બેઠી છું, ફોટો શૂટ માટે બેઠી છું. સો અહીંયા તો પરસેવો તો નીકળી જ રહ્યો છે. ચાલો સ્ટાર્ટ. સાડીનું શૂટ ચાલુ હતું, જે પૈઠણી સાડી હતી, મરાઠી સાડી હતી, એનું શૂટ ચાલુ હતું. એના પછી તમે ચણિયા ચોળીનું પણ શૂટ જોયું, જે આપણે નડિયાદની ચણિયા ચોળી હતી. અને અત્યારે હવે હું સેમ ડેમાં અત્યારે ત્રીજું શૂટ એ કરી રહી છું, જે મારા હોર્ડિંગ્સ માટેનું શૂટ છે. જે આઈએલટીએસના ક્લાસ કે એજ્યુકેશન બેનર્સ તમે ક્યાંય જોતા હોય તો એની પર જે મોડલ્સના ફોટોઝ લાગતા હોય છે એનું પણ મારે આજે શૂટ કરવાનું છે. તો થર્ડ આઉટફિટ મારો છે કોર્પોરેટ આઉટફિટ. તો જોઈએ હવે બેનર કેવી રીતે બનવાના છે અને મારું શૂટ કેવી રીતે થાય છે. ચાલો. ત્રણ આઉટફિટ ચેન્જ થાય છે જસ્ટ વન ફોટોશૂટમાં. ચશ્મા કાઢે છે પણ આ તો બહુ ખતરનાક. હું અપલોડ કરી દઉં તો તમે બસ રેશભાઈ ખબર પડે. ચલો બસ પતી ગયા. સો ફાઇનલી આજનો શૂટ પતી ગયો છે. આજુબાજુમાંથી બધાની બુક્સ ઉઘરાયેલી હતી, જે આપણે ગુજરાતીમાં કહીએ, તો બધાને બુક્સ પાછી આપ્યો. અને અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ અમારો શૂટ. સો અહીંયા તમે જોઈ શકો છો આ મારો રૂમ છે જ્યાં અમે લોકો શૂટ કરતા હતા. સો આખું ઘર મારું વિખરાયેલું છે. સવારથી અમે કંઈ જ કામ નથી કર્યું. સવારના 7 વાગ્યાના અમે લોકો શૂટ કરી રહ્યા હતા. તો જોઈ શકો છો આ મારું જ્વેલરી, મેકઅપ બધું વિખરાયેલું પડ્યું છે ઘરમાં. બટ 1 કલાક પછી તમે જોશો મારું આખું ઘર મસ્ત ક્લીન કરી નાખ્યું હશે અમારી ઉર્વી બેને, લાઈક મારી મેડ જે છે. 1 કલાકની અંદર મારું આખું ઘર મસ્ત ક્લીન થઈ જશે. સ્ટાર્ટ થઈ ગયું છે, જોઈ લો. થેન્ક યુ સો મચ.
સો ગાઈઝ આટલા વર્ક પછી હવે લાગી છે બરાબરની ભૂખ. તો અમે લોકો ઓર્ડર કર્યો છે એમએમવીમાંથી મારા ફેવરિટ વડાપાઉં. સો ફાઇનલી મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે હું સેટઅપ મારો વાઇન્ડ અપ કરી રહી છું. હા એટલે ભલે ન વધારે એટલે હું તમારો ભાઈ ઉઠાવું છું. તો પહેલા નટ બોલ્ટ ખોલવા પડશે એટલે આવું આવું કામ. ये सब काम खुद ही को करना पड़ता है, कोई आता नहीं है करने के लिए. खुद सेटअप कीजिए, खुद काम कीजिए, खुद शूट कीजिए और खुश रहिए. अनन्नो भैया मैं डंडे का फिट सही गया छन तू काट दो. आ आ ना थी अखी दुनिया ट्राई करे बोल तू आ डंडो काढ़िया पर तू कह ने पैसा आपको बोल 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 तारो बढ़िया અને લાસ્ટમાં અમે લોકો આજે આવ્યા છે બાર ડિનર કરવા માટે. મારા છોટું છોટું ફેમિલી સાથે અમે લોકો ડિનર કરી રહ્યા છે અને એની સાથે આ વ્લોગ થાય છે કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ માહી પટેલ બ્લોગ. એન્ડ હજી પણ બેલ આઇકોન પર ક્લિક નથી કર્યું તો ફટાફટથી જઈને ક્લિક કરી આવો જેથી મારા વિડીયોઝ તમને નોટિફાઈ થઈ શકે. થેન્ક યુ સો મચ.